વલસાડ તાલુકાના ધમડાચી ગામમાં આવેલા પ્રસિદ્ધ વૈષ્ણો દેવી માતાજીના મંદિરે નવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગરબા રમી માતાજીની આરાધના કરી રહ્યા છે વલસાડના ધમડાચી ગામના મંદિરે વૈષ્ણવી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ અને ભક્તો ઓર ખ્રિષ્ટાના તાલે રાસ ગરબાની રમઝટ માણી રહ્યા છે આ નવરાત્રી મહોત્સવમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી નવરાત્રી પર્વ નિહાળી અભિભૂત બન્યા છે આ વલસાડ તાલુકામાં આમ તો જિલ્લાનું વૈષ્ણવી ધામ આમ ધામ કરતાં ધામ હું તો માનું છું અને અહીંયા આવ્યા પછી લોકો પ્રવાસના તરીકે ઉપયોગ કરે છે સુરતથી બધા લોકો આવે છે મારી જાણમાં છે એનું વૈશ્વિક કલ્યાણ ટ્રસ્ટ બહુ સારી પ્રવૃત્તિ કરે છે એમના ટ્રસ્ટી મંડળ એમના પ્રમુખશ્રીઓ અને આ ધામને વિકાસમાં પ્રણણભાઈ અથવા એમની ટ્રસ્ટના તમામ સભ્યોનો અવિરત પ્રયાસ છે માતાજી અમને શક્તિ આપે અને આજે અમને આરતીમાં બોલાવી અમને જે એનો લાભ આપ્યો માતાજીની આરતીના એ અમે ધન્ય છીએ ધન્ય થઈ ગયા અને સૌનો હું આભાર માનું છું અસ્ત છેલ્લા બાર વર્ષથી પ્રણીભાઈ દ્વારા અને એમના સર્કલ દ્વારા અહીં જે અખંડ જ્યોત લાવીને જે મા વૈષ્ણવનો ધામ જે બનાવેલો છે કે એક સમય એવો હતો કે પીરું ફળિયાને કોઈ ઓળખતું જ નહીં હતું આજે એક ધામ તરીકે ઓળખાય છે ને આ ધામ બનાવીને નવરાત્રિને અવનવા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો તો કરે જ છે પ્રણીભાઈ પણ અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ ઘણી મળી છે અહીંના તમે આ ગામમાં હો તો રોડ રસ્તાથી લઈને બધી સુવિધા ગામમાં કદાચ પ્રણીભાઈ અને એમના જે સરપંચ તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્યોના સહકારથી સરસ મજાનું આ ગાયમ છે અને ગુજરાતમાં કદાચ આપણે જોવા જઈએ તો બહુ ઓછી વસ્તીમાં સારી સુવિધા ધરાવતું ગામ છે ને એના માટે અભિનંદન પ્રવિણભાઈને અને એમની ટીમને ધમડાચી ગામે માતા વૈષ્ણોદેવીનું ધામ આવેલું છે અને આ ધામની અંદર જંબુ કતરાથી અખંડ જ્યોત અહીં પ્રજ્વલિત થયેલ કરેલ છે અને જંબુ કતરાથી અખંડ જ્યોત વાય રોડ લાવીને અહીં પ્રસ્થાપિત કરીને આજની આજે છેલ્લા બાર વર્ષથી આ અખંડ જ્યોત ચાલુ છે માતા વૈષ્ણોદેવીના ધામની અંદર આજે નવરાત્રિ નવરાત્રિ ગરબા મહોત્સવ બે હજાર બાવીસનું આયોજન વૈષ્ણવી કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા થઈ રહ્યું છે આ નવરાત્રિ પ્રસંગે આજુબાજુ ગામના હજારો ભાવિ ભક્તજનો નવરાત્રિ ના ગરબામાં અહીં ઉપસ્થિત થાય છે ભક્તજનો ગરબા ગરબાના તાલે અહીં માતાજીના પતંગણમાં જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે જ્યારે ભાવિ ભક્તજનો અહીં દૂર દૂરથી ગામડે ગામડેથી અહીં ઉપસ્થિત રહીને માતા વૈષ્ણોદેવીના ધામની અંદર આ અહીં આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે જેમાં અહીંયા કોઈ ચાર્જ કે પાસ કે ટિકિટ કોઈ લેવામાં આવતી નથી અને જ્યાં આ આ વિસ્તારની અંદર પાર્કિંગની સુવિધા પણ ફ્રીમાં રાખવામાં આવેલી છે અને આ તબક્કે આ માતા વૈષ્ણોદેવીની ધામની અંદર માતા વૈષ્ણોદેવીની ધામની અંદર આ નવરાત્રિ મહોત્સવનું આયોજન વૈષ્ણવી કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તથા અહીં આ ધમડાચી ગામના યુવા યુવા શક્તિ મંડળ અને દરેક વલસાડ તાલુકામાંથી જે ભક્તજનો અહીં પધારે છે અને અહીં સેવાઓ આપે છે અને નવરાત્રિ મહોત્સવનો અહીં સારી રીતે ઉજવણી થાય છે અને માતાજીના જે લાભની જે ભક્તિના લાભની અને ગરબાના તાલથી અહીં ઝૂમીને પોતાની શક્તિ અહીં માતાજીને પ્રસ્થાપિત છે જ્યારે આ શક્તિધામની અંદર તમામ ભાવિ ભક્તજનો નવરાત્રિના તમામ ખેલાયાઓને અહીં ઉપસ્થિત થવા અને ગરબામાં રમવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ અષ્ટુ જય માતાજી